नमस्कार विद्यार्थी मित्रों, मां सरस्वती शिशु भगवान धोरण पांच विषय पर्यावरण प्रकरण नंबर 9 जड़िए ऊर्जा जनन तारीख 4/9/2020 वीडियो नंबर 26। तो विद्यार्थी मित्रों, आप धोरण पांच पर्यावरण विषय में 1-8 प्रकरण विषय अभ्यास करो તેમાં આપણે આગળ જે પ્રકરણનો ઉદાહરણ જે પ્રકરણ નંબર 8 તેનું નામ શું વિદ્યાર્થી મિત્રો બોલો, મચ્છર રોગો અને સાપ્રદાય। તો આપણે અગાઉ જે પ્રકરણ છે મચ્છર અને મચ્છરજન્ય રોગો અને તેનાથી સારવાર તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે પ્રકરણ નંબર 9 છે જળીય ઉર્જા જનક છે, તેમાં આપણે આપણે જાણીએ છીએ કે મોટી જાળ જેમાં આપણે લખી શકીએ છીએ કે
વિદ્યાર્થી મિત્રો, ચઢીએ ઊંચા ચઢાણ બરાબર એમાં જોઈએ તો પર્વતારોહણ એની છાવણી છે. તો એમાં આપણને પહેલું નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી બરાબર ક્યાંનું આપ્યું છે? ઉત્તરકાશી. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. તો આ પ્રમાણે કેટલાક બહુવિકલ્પ ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે કે સાથે કોણ હતું? તો મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી પણ હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી બરાબર. તો આ પ્રમાણે પણ પૂછાય છે કે કેટલા કિલોમીટર ચાલી હતી? તો 26 કિલોમીટર. તેમાં સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. જો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જુઓ, અહીં દેખાય છે બરાબર એક વ્યક્તિ, એ જે છે એ પર્વતારોહણ ઉપર ચઢે છે અને સાંકડા ખરબચડા સીધા ચઢાણવાળા રસ્તા ઉપર ચઢવામાં શું છે, બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો બરાબર. તો અહીંયા એની જે બાબત છે બરાબર, તો તેના વિશે કે એક દિવસ મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, તો તેની વાત કરી છે. ત્યારબાદ જોઈએ કે મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. તમારા પગમાં ફૂલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ કહેવા આવ્યા હતા ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ બરાબર. તો તેના વિશેની પણ વાત કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં જો એક ચિત્ર પણ સુંદર આપ્યું છે બરાબર, કે હું વિલા
મોઢે તૈયાર થવા માટે ભાગી હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો સાંભળો મેડમ તમે જૂથ સાતના નાયક છો શું કહે છે જૂથ સાતના નાયક છો તમારે જેને જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે એટલે કે જૂથ સાતના માણસ છો બરાબર નાયક છો તમારે શું કરવાનું છે મદદ કરવાની છે જે ચડવામાં ચડી શકતા નથી તેમને શું કરવાનું છે મદદ કરવાની તો આ પ્રમાણે તમારા ટૂંકા પ્રશ્ન બહુવિધ પ્રશ્નમાં પણ પૂછાય છે કેટલાક ખરા ખોટા પણ પૂછાય છે એટલા માટે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તમને પહેલાથી જ પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવી છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ તો કહો તમે ક્યારે પર્વત જોયા છે તમે ક્યારે પર્વત પર ચડ્યા છો ક્યાં અને ક્યારે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જોયા છે તો તમારે જે તમે જવાબ લખી શકો છો કે હા અમે પર્વતો જોયા છે અને જે સ્થળે જોયા છે તેની વિશે આપણે લખવાનું છે એક ધાર્યું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો તમે કેટલે ઊંચે જઈ શકો છો બરાબર એટલે કે એક ધાર કેટલા સુધી ચાલ્યા છો અને કેટલે ઊંચે સુધી જઈ શકો છો તેના વિશે પણ આપણે આપણી રીતે જે છે એ જવાબ લખવાના છે કલ્પના કરો કે તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો અને ચિત્ર દોરો તો પર્વતો વિશે તમે જે જાણતા હોય છે તેનું જેવી તમે ચિત્ર જોયું છે કલ્પના થાય છે તે પ્રમાણે તમે ચિત્ર દોરી શકો છો ત્યારબાદ મોટી જવાબદારી છે તેમાં જોઈએ જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું એમાં જોઈએ તો મુદ્દાઓ આપ્યા છે કે બીજાને તેમનો સામાન લઈ જવા મદદ કરવી બરાબર શું કરવી સામાન લઈ જવા મદદ કરવી જૂથોને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું જે લોકો ચઢી ના શકતા તેઓને શું કરવું મદદ કરવી ત્યારબાદ રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી બરાબર તેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવા તૈયાર રહેવું એટલે કે અહીંયા મોટી જવાબદારીમાં આપણે મદદરૂપ થવું તે વિશેની ચર્ચા કરવામાં આવી છે મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની સ્થિત છે મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે તો તેના વિશેની ચર્ચા અહીંયા કરી છે હવે વિદ્યાર્થી મિત્રો જૂથ સાત વિશે સમજવામાં આવ્યું છે તો આપણે આગળ સમજ્યા બરાબર કે જૂથ સાતમાં કયા કયા રાજ્યો તો અસમ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડની છોકરીઓ હતી તો આ પણ પ્રશ્ન પૂછાય છે મેં તમને વાત હમણાં કરી હતી બરાબર કે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે પછી હું આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી હું મારા જૂથના નવા સભ્યને મળીને ખૂબ ખુશ હતી તેઓના તેમના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા તેમના શું છે ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા અમે એક દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન દોમ્બી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી બરાબર ક્યાંથી આવી છે છોકરી ખાન દોમ્બી સાથે બરાબર મિઝોરમથી આવી છે ક્યાંથી આવી છે મિઝોરમથી આવી છે અને છોકરીનું નામ છે ખાન દોમ્બી બરાબર તો આ પણ પૂછાય છે તેને તેનું મને દુઃખ લાગ્યું કે ફક્ત મિઝો ભાષા બોલે છે કઈ ભાષા બોલે છે આ પણ તમારે બહુવિધ પ્રશ્ન ખરા ખોટામાં પણ પૂછાય છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે બુક વાંચવાની અને વિડીયો જોવાની જેથી કરીને તમને ખ્યાલ આવે ત્યારબાદ તેના કેટલાક ફકરા આધારિત જે છે એના પ્રશ્નો છે એ પણ તમે ચર્ચા કરો અને તેના આધાર જવાબ લખો છો ત્યારબાદ નદી પાર કરી તો વિદ્યાર્થી મિત્રો જો અહીં ચિત્ર સુંદર મજાનું આપ્યું છે નદી છે કોઈ એક વ્યક્તિ છે બરાબર દોરડાની મદદથી શું કરે છે નદી પાર કરે છે તો તેના વિશેની અહીંયા બાબતો છે એની સમજ આપવામાં આવી છે તો ટૂંકમાં સમજી શકીએ કે નદી પાર કરવા માટે જે દોરડાનો છે એ ઉપયોગ થાય છે જે એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે બરાબર તો તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીંયા એક સુંદર મજાની ચિત્ર આપી છે જુઓ બરાબર જે અહીંયા નદીમાંથી નદી છે પર્વત છે ત્યાંથી પાણી વહે છે તો તેને બાબતો વિશે પણ કીધું છે અને હું અહીંયા લખી છું કે મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ પણ ના મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી સાના સાથે કડીથી દોરડા સાથે હું અવાજ સાંભળી શકતી હતી દોરડું પકડો મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કરો અને મારી જાતને આગળ ધકેલી ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર જે પડકારનો છે સામનો કરવાનું પરિણામ હતું એટલે કે અહીંયા હિંમતભેર પડકારરૂપ સામનો કરવાની જે બાબત છે તો તેના વિશેની પણ ચર્ચા કરવામાં આવી છે આપણે અહીંયા જોઈએ બીજીના પ્રશ્નો જવાબ એક વાક્યના જવાબ
સીધા ચઢાણ તો સાંકડા હોય છે ખરબચડા સીધા ચઢાણ રસ્તા હોય છે પર્વતો અગત્ય જેવા ખેતરો શું શું ભાગો જોવા મળે છે પર્વતો અગત્ય જેવા ખેતરો હોય તો એવા જે ખેતરો શું આવવામાં આવે છે તો ફળો અને સાંકડા શું કરવામાં આવશે ફળો અને સાંકડા તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને Thank you.
Ini pun akan disampaikan.